મહેશ વસાવા ભાજપના જોડાણના મુદ્દે પિતા છોટુ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એમાં તો શું છે કે એની ના સમજ છે, એટલા માટે એને બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે. બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય, કેમ કે અમે તો એના વિરોધી છીએ. આરએસએસમાં જાય કોઈ બી, એ છોકરો હોય કે બીજા કોઈ હોય, હું વિરોધ કરતો રહીશ. કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર, આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઊભી કરી છે. છોટુ વસાવાએ મહેશ વસાવાને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે દેશમાં બનાવટી ચૂંટણીઓ થાય છે, આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છે. પોતાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાય એ મુદ્દે અને એક સમયનો પક્ષનો કાર્યકર અને આપનો ઉમેદવાર ચૈતર વસાવા માટે પણ છોટુ વસાવાએ પ્રતિક્રિયા આપી હતી. મહેશ વસાવા વિશે છોટુ વસાવાએ કહ્યું કે મહેશ ના સમજ છે, મિસગાઈડ કરવામાં આવ્યો છે. હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય. અમે આરએસએસના વિરોધી છે, પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ જાય, અમે વિરોધ કરીશું. આ આરએસએસના ભાજપ કોંગ્રેસ બધા ભેગા મળીને સમસ્યા ઊભી કરી છે. લાલચ હશે, ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતો નથી હોય તેવા આરોપ પણ લગાવ્યા છે. આવનારા લોકસભાની ચૂંટણીમાં છોટુ વસાવાનું સ્ટેન્ડ શું રહેશે તે બાબતે પણ તેમણે જવાબ આપ્યો હતો અને જવાબમાં કહ્યું હતું કે અમે નવી પાર્ટી બનાવીશું, નવું સંગઠન બનાવીશું અને નવી ચૂંટણી પણ લડીશું અને ભરૂચ બેઠક ઉપર લડવાની પણ તેવે ચીમકી આપી છે. કે આ બનાવટી ચૂંટણીઓ દેશમાં છે એટલે જે લોકો મૂળ છે એની સમસ્યા આજે ઊભી જ છે. આ ચૂંટણીને હું કઈ આનું નિરાકરણ માનતો નથી. આ દેશના લોકોને, લોકોએ પોતાની ગામ સભાઓ બનાવીને પોતાના જે પાવર સંવિધાનિક છે એ પાવર બધા ઇસ્તેમાલ કરવા પડશે. ફક્ત ટ્રાઇબલ એરિયામાં જ આ જોગવાઈ નથી, જનરલ એરિયામાં પણ તમે ગામ સભા બનાવીને તમારા પ્રશ્ન રજૂ કરો. શહેરની અંદર પણ એવી જોગવાઈ છે. 11 શિડ્યુલ ને 12 શિડ્યુલની અંદર બધું લખ્યું છે. આપણા લોકો સંવિધાનનો અભ્યાસ કરતા નથી, એટલા માટે ગુલામ છે, એટલા માટે આ બધી સમસ્યા છે. એટલે સંવિધાનને વાંચો, પરખો ને એના રસ્તા પર ચાલો તો સુખી થવાના છે. બાકી આનું નિકંદન કાળ નાખશે. આ લોકો એટલા ખતરનાક લોકો છે, એટલે આખું બતાવવાનું. મારો સવાલ એ છે, જે પાર્ટી વિરુદ્ધમાં, જે સિદ્ધાંત વિરુદ્ધની પાર્ટી વિરુદ્ધ આપ સતત લડતા આવ્યા છો, એ પાર્ટીને મહેશભાઈ સમર્થન આપ્યું છે, એ તો આ મુદ્દે શું કહેશો? એમાં તો શું છે કે એની ના સમજ છે, એટલા માટે એને બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે. બાકી હું નથી માનતો કે ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય. એટલે એ જે એક થયું છે, જે સમસ્યા ઊભી થઈ છે એને અમારી રીતના નિવારણ કરશું, એમાં કોઈ પેલું છે નથી. કેમ કે અમે તો એના વિરોધી છીએ. આરએસએસના આરએસએસમાં જાય કોઈ બી, એ છોકરો હોય કે બીજા કોઈ હોય, હું વિરોધ કરતો રહીશ. કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર, આરએસએસ કોંગ્રેસ ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઊભી કરી છે, એટલે હું એનો વિરોધ કરું છું ને કરતો રહીશ. તમારી પાસેથી બધા રાજકારણ શીખીને ગયેલા, ચેતર વસાવા હોય, મહેશભાઈ હોય, અને હવે તમારે એ લોકો તમારી પાસે આવે તો પૂછી લેવાનું શા માટે? કઈ લાલચ હશે અમને, ચાટી ખાવાનું હશે, સમાજ ગમતો નહીં હોય, એનો પસીનો ગંદાતો, એના ઘર સારા નહીં લાગતા હોય, એટલા માટે જાય ને. સબ છેલ્લો પ્રશ્ન, છોટુભાઈ વસાવાનું સ્ટેન્ડ શું આવનાર ચૂંટણીમાં? હું તો આખા દેશને જાગૃત કરીશ, જેટલું બને એટલું લડશું. અમે નવી પાર્ટી બી લોન્ચ કરી દઈશું, આખું સંગઠન બી નવું બનાવી દઈશું. ભરૂચ બેઠક પર લડવાના છો? કોણ આપ? બિલકુલ અમે લડાવશું, એ સમય આવે એટલે તરત જોઈ લેવાનું તમારે શું થવાનું છે.